ઉનાળા પહેલા ગુજરાત પર ફરી મોટા સંકટના એંધાણ. ગુજરાતના વાતાવરણમાં મોટું પલટું આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં માવઠાની આગાહી. 5-7 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડી વધવાની પણ આગાહી. વિધાનસભામાં હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત. કોઈ પણ એમએલએ પોતાના મતવિસ્તારમાં બસના નવા રૂટ જોઈતા હોય તો રજૂઆત કરી શકે છે. 1 અઠવાડિયામાં નવા રૂટ આપવામાં આવશે. નવા રૂટને 60 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ટ્રાફિક મળશે તો શરૂ રહેશે, નહીં મળે તો નવો રૂટ બંધ કરી દેવામાં આવશે. આવનારા દિવસોમાં 15 નવા ડેપો અને બસ સ્ટેશનનું લોકાર્પણ થશે. આવનારા 5 દિવસમાં 500 નવી બસો શરૂ કરવામાં આવશે. ડુંગળીની પારાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે સરકારે નિકાસબંધી હટાવવાની જાહેરાત તો કરી, પરંતુ સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ફરી વિવાદનો મધપૂડો છંછેડાયો. સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ખેડૂતો અને વેપારીઓ અસમંજસમાં મુકાયા, જેને લઈને ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી. વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે લીધેલ સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકારે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. વીએમસીના 4 અધિકારીઓ સસ્પેન્ડ. મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત કોર્પોરેશન પણ વળતર ચૂકવશે. રાજ્યના 40 જળાશયોનો સર્વે કરાયો. 21 જળાશયોમાં બોટિંગ બંધ કરાયું. તમામ જળાશયોમાં બોટિંગ ઉપરાંત કાર્યો પર સર્વગ્રાહી નીતિ બનાવાશે. અમદાવાદ વિરમગામ અંધાપા કાંડ મામલે એસઆઈટીનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો. તપાસમાં ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું. 9 નિષ્ણાંત સભ્યોની સમિતિના અહેવાલમાં ગાઈડલાઈનનું પાલન નહીં થયાની વિગતો સામે આવી. માળખાકીય સુવિધાઓ, ક્વોલિફાઈડ સ્ટાફ, રેકોર્ડ જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ જણાઈ. ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં ગંભીર ક્ષતિઓ હોવાનો પણ ખુલાસો થયો. નેત્ર સર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ. ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબિલી સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 વાગે જીસીએમએમએફના મહાસંમેલનનું ઉદઘાટન કરશે. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિત ફેડરેશનના તમામ સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.